राजकीय एवं पण बने के मारा प्रयत्न थी कोई पाछा बनके ने घर वापसी घना बदानी आप मा दिता है भाजप मा दिता है। लोकसभा नी चूंटणी पहला भरतसिंह सोलंकी ए मोटा संकेत वडोदरा थी आपे दीधा। नमस्कार, हूँ छू दीक्षित ठकरार अने आप जोई रह्या छो गुजरात तक। રાજ્યમાં લોકસભાની ચૂંટણી નજીક છે, પરંતુ તે પહેલા ચાર મોટા રાજ્યમાં ચૂંટણી આવી રહી છે। રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણા આ ચારેય રાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી પરિણામ આવશે અને ત્યારબાદ કેટલાય ભાજપના આપણા નેતાઓ હજુ પણ કોંગ્રેસમાં જોડાશે। આ નિવેદન છે તે ભરતસિંહ સોલંકીએ આપ્યું। વડોદરામાં પત્રકારો સાથે ચર્ચા કરતા ભરતસિંહ સોલંકીએ અનેક સંકેતો આપ્યા અને એવું પણ કહ્યું કે હું કેટલાય ભાજપના નેતાઓના સંપર્કમાં પણ છું। ડેમેજ કંટ્રોલ જે સમિતિ છે કોંગ્રેસની તે પણ એક્ટિવ થઈ હતી, પરંતુ ક્યાંક સફળતા મળે ને ક્યાંક ન મળે, પરંતુ કેટલાય એવા નેતાઓ છે કે જેને પાછા લાવવા માટે પ્રયત્ન કરી રહ્યો છું। ભરતસિંહ સોલંકીએ શું કહ્યું સાંભળો। હું કોઈને મળું કોંગ્રેસના આગેવાન તરીકે, હું સામાજિક તો કોઈ પણ ને મળી શકું, રાજકીય એવું પણ બને કે મારા પ્રયત્નથી કોઈ પાછા પેલું કહે ને ઘર વાપસી ઘણા બધાની આપમાંથી થાય, ભાજપમાંથી થાય, ઘણામાંથી થાય, પણ આ પ્રશ્ન અમારો અંગત છે। એવું તમને કેમ ખબર હોય કે નહીં કર્યો હોય પ્રયત્ન? એના માટેનો પ્રયત્ન થયો હોય, પણ કેટલાક પ્રયત્નોમાં અમને જોઈએ એવી સફળતા ના મળી હોય। આખું હાઈકમાન્ડ, કોંગ્રેસ બધા કાર્યશીલ પ્રયત્નશીલ હતા જ, અને હજુ થવાનું, અને હવે સમય એવો આવશે કે આ ચાર પાંચ રાજ્યોની ચૂંટણી પછી કે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગણા આ ભારતીય જનતા પાર્ટીમાં ગયેલા બીજા એ બધા પાછા કોંગ્રેસમાં પાછા આવશે। મહત્વની વાત છે કે ચૂંટણી પહેલા ભરતસિંહ સોલંકી તેના સ્ટેટમેન્ટ આપવા માટે ખૂબ માહિર છે અને જાણીતા છે। 2017માં ક્યાંક ભરતસિંહ રણનીતિ બનાવી હતી, પરંતુ રણનીતિમાં સફળ ન રહ્યા અને ત્યારબાદ તેને 19મી ચૂંટણીમાં હારનો સામનો પણ કરવો પડ્યો, પરંતુ ફરીથી એક વખત ભરતસિંહ સોલંકી સક્રિય થઈ ગયા, ખાસ મધ્ય ગુજરાતમાં સક્રિય થઈ ગયા અને ભરતસિંહ સોલંકીએ પૂરા સંકેતો આપ્યા કે ભાજપનાથી પણ કેટલાય નેતાઓ છે તે કોંગ્રેસમાં ઘર વાપસી કરશે। મહત્વની વાત છે કે સુદાન ગઢવીએ બે દિવસ પહેલા જ કહ્યું હતું, તે પણ એક ટુકડો તમે સાંભળો। મારે એમને ચેલેન્જ આપી છે કે તમારામાં જે ત્રેવડ હોય તો તમારે રાઘવજી પટેલને લઈને બતાવો, તમારામાં ત્રેવડ હોય તો કુંવરજી બાવળિયાને લઈને બતાવો, તમારામાં ત્રેવડ હોય તો 56 જેટલા ધારાસભ્યો સાંસદો કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા છે લઈને બતાવો। મહત્વની વાત છે કે સુદાને કહ્યું હતું કે તમારામાં ત્રેવડ હોય તો રાઘવજીને લાવો, કુંવરજીને લાવો, અને ક્યાંક આ જ સંકેત ભરતસિંહ સોલંકીએ પણ આપી દીધા। ત્યારે તમને શું લાગે છે, ભાજપમાં ગયેલા કોંગ્રેસના જે નેતાઓ છે તે ફરીથી ઘર વાપસી કરશે કે નહીં? તો તમને હા લાગતી હોય તો કોમેન્ટમાં જણાવશો અને વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત તક।